તો હર હર મહાદેવ વી ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર YouTube ચેનલ, અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. વાગોમાં તો થવા આવ્યા છે 12, અને મોડું જ છે આજે એઝ યુઝ્યુઅલ, અને પૂજા નથી તો પણ આજે મોડું છે. બીકોઝ એનું રીઝન છે, કાલે 12 વાગે પેલું બિગ બોસ હતું તો જોતો હતો, અને પછી સવારે મોડું ઉઠાણું, એનું રીઝન એ હતું. તો ગાઈઝ આજે છે અમારા ગોળ ધાણાને 1 વર્ષ પૂરું થયું, અને 1 વર્ષ આજે થઈ ગયું, અને અમને લોકોને જરા બી એમ એવું નથી લાગતું કે અમારું 1 વર્ષ પૂરું થઈ ગયું. તો યસ, ફાઇનલી આજે અમારી ગોળ ધાણા એનિવર્સરી છે. અમે બહુ જ હેપી છીએ, પૂજા નથી, એનું બહુ દુઃખ છે અમને. અહીંયા પૂજા અમદાવાદ છે, શૂટિંગમાં છે અત્યારે, સો એ એનું કામ કરે છે અને હું મારું કામ કરું છું. પહેલી એવી ડેટ છે જે અમારા બંનેની છે, પણ અમે બંને સાથે નથી. સો આ પહેલો એવો દિવસ છે કે જેમાં આ વસ્તુ બની કે અમે બંને સાથે નથી. બાકી બધી જ જગ્યા પર અમે સાથે હોઈએ, અને આજનો ખાસ દિવસ છે એમાં જ અમે સાથે નથી. બટ ઇટ્સ ઓકે, હવે તો શું થઈ શકે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, હેપી ચાલ એનિવર્સરી. હાય હાય, ઓકે, હા, હેપી જલ એનિવર્સરી. થેન્ક યુ બા, થેન્ક યુ, આશીર્વાદ આપો એમને સારા. માં તમને ભગવાન હો વરના કરે, ને તમારે ધંધામાં કમાણીમાં બરકત આપે ભગવાન, જોડી તમારી બની રહે. વાહ ભેવા, ક્યા બાત હે. આ ટાઈમે તો આપણે જલસા કરતા હતા એ દિવસે, બરાબર તો આનંદ આનંદ ને એલી હતી. 1 વર્ષ થઈ ગયું બા, લાગે વરસ થઈ ગયું, ખબર ન પડી તો વરસ થઈ ગયું લે. આમ ફાટ દેરાનું વરસ તો ગયું. તો દાદા, શું કહેશો આજે અમારી જલ એની? તમે રોમાં રોવાન નહીં આવે, 1 વર્ષ થઈ ગયું અમારે, એવું કઈ નહીં. જલ મુબારક, જલ મુબારક, સાલ મુબારક, બી જેમ જલ મુબારક. બીજું શું કહેશો? પગે લાગો, કઈક આશીર્વાદ આપો. આશીર્વાદ આજે આદિન અને પૂજા ને જલ ને 1 વર્ષ પૂરું થઈ ગયું છે. જોત જોતામાં વર્ષ કેમ વીતી ગયું અમને ખબર જ નથી પડી. આ દિવસે ગયા વર્ષે 29/1/2023 અમને બહુ મજા આવી ગઈ હતી. અને તમે લોકો કદાચ જો એ બ્લોગ ના જોયા હોય તો હું અહીંયા આઈ બટન ઉપર લિંક અત્યારે આપી રહ્યો છું, અથવા તો ડિસ્ક્રિપ્શન માં પણ લિંક છે બંને બ્લોગ ની, તમે લોકો જોજો, તમને લોકોને બહુ મજા આવશે. અને આજે એનિવર્સરી ના દિવસે હું બે આદિ અને પૂજા ને ખુબ સારા આશીર્વાદ આપું છું કે તમે ખુબ આગળ વધો, તમારું જ્યાં લક્ષ્ય છે ત્યાં સુધી તમે ખુબ જલ્દી જલ્દી પહોંચી જાઓ, અને ભગવાન તમારી જોડી જન્મો જન્મ સુધી આમ ને એમ રાખે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે. ભગવાન પાસે એ જ પ્રાર્થના છે કે તમારી જોડી સદાય બની રહે, સદાય. અને એમાં તો કઈ થવાનું જ નહીં, તો ભગવાને ઓલરેડી હવે ગાંઠ મારીને આપી દીધું, છૂટે જ નહીં, સમજી ગયા, એવી ગાંઠ લાગી ગઈ છે. અને ગઈસ ખરેખર કહું ને તો મારું ને પૂજાનું આમ અનએક્સપેક્ટેડ જ હતું કે ઓચિંતાના ગોળ ધાણા, ઓચિંતાની બધી વસ્તુ, તો સડનલી જ આ બધી વસ્તુ બની ગઈ, વરસ પણ થઈ ગયું જોત જોતામાં. તો બહુ જ સારી વાત છે, અને બહુ જ આજે હેપી છીએ અમે લોકો ખરેખર. કઈ નહીં, દાદા અમને 500 રૂપિયા આપશે. લગ્ન થઈ જાય ને અમને શાંતિ, મને થાય કે અટાણ કરવા તૈયાર થાય તો હું અટાણ કરી દઉં, તો અમે તૈયાર જ છે. ના ભાઈ ના, હજી તો વાર છે, હજી તો એમને અત્યાર થી નહીં, હજી પૂજા 20 વર્ષની જ છે. અરે ગવર્નમેન્ટમાં 21 વર્ષ થઈ ગયા, અરે ગવર્નમેન્ટમાં 21 વર્ષ થઈ ગયા, હવે તો ઉતાવળ તો જો, લગન અમારે કરવાનો ઉતાવળ બીજા ને કઈ વાંધો નહીં. પણ હવે કઈ નહીં, આપણે વિડીયો કોલ કરીએ પૂજા ને, ચલો બીજા આટલું કરવું પડે એવું ના હોય. હા, હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી.
મજા કરો વરસ થઈ ગયું. પગે લાગી લો. હેપી એનિવર્સરી. થેન્ક યુ. તું આશીર્વાદ આ પગે લાગલે ફટાફટ ચાલ પગ લે. બેન એક જ વાર આશીર્વાદ જોઈએ કે જુદા જોઈએ. ભગવાન યુગો યુગ તમારી જોડી બનાવી રાખે ભગવાન. યુગો યુગ અને જે તમારું લક્ષ્ય છે ત્યાં સુધી તમે જલ્દી પહોંચી જાઓ. દાદા પગે લાગી લો. હા સોરી પગે લાગી લે દાદા ને. જલ મુબારક. ઈ કે જલ ના દિવસે બે ટાઈમ પાસ કરીએ કઈ બીજું તો કરતા નથી. આપણે એ ટાઈમ સ્ટેજ ઉપર હતા ને. હા કરતા કરતા હતા કે કટિંગ કરતા ઇસ કદાચ અત્યારે ઓય તને જલ પીવડાવતા હતા એની. જલ પીવડાવતા હતા તને. પાણી અમાર ઘરનું પીવડાવતા હતા. અત્યારે તો કેટલું પી ગઈ. બટેટા નો સંભારો રોટલી છાશ બધું છે અને અહીંયા ટીવી ચાલુ છે અને બા અને દાદા પણ જમવા માટે બેસી ગયા છે અત્યારે. આજે અમારા ગોરધાણા ને એક વર્ષ પૂરું થઈ ગયું. હેપી એનિવર્સરી માય લવ. ખરેખર કહેવા જાઉં તો આ વર્ષ કેમ પૂરું થયું એની આપણને બંનેને કંઈ જ ખબર ના પડી. પણ આ વર્ષમાં તારી સાથે વિતાવેલી એ દરેક ક્ષણ મને હંમેશા માટે યાદ રહેશે. સાવ સાચું કહું ને તો નસીબવાળો તો હું છું કે મને તું મળી. મારી દરેકે દરેક લાગણીઓને તે સમજી છે. ક્યારેક તો વિચાર કરું કે જો તે મારી સાથે રહેવાની ના પાડી દીધી હોત તો હું ખરેખર બહુ જ પછતાત. મારી લાઈફમાં ખરેખર મમ્મી પપ્પાને તારાથી વધારે બીજું કોઈ જ નથી. અને મને આ નસીબથી મળેલા હીરાને હું હંમેશા સાચવીને રાખીશ. બસ તું જ છે યાર મારી પાસે મારી સાથે. તારાથી વધારે બીજું કંઈ જ નથી મારા માટે. સાચે આઈ લવ યુ બહુ જ બધું હંમેશા માટે. કેવું લાગ્યું? સરસ હતું. ગમ્યું તને? સરસ. ચલો થેન્ક યુ. મોસ્ટ વેલકમ. બસ રોવાટું નથી બનાવ્યું, હસવાટું બનાવ્યું. રોવાટું નથી બનાવ્યું, હસવાટું બનાવ્યું. ગમે ને તને? ગમે ને? શું બોલ્યો? શું હોય તો કે તો તે સાંભળ્યું. હીરા જેવું. અરે અરે શું રેડી કર્યું? સ્પીચ ની પછી બતાય. એટલે સ્પીચ રેડી કરી એટલે વિડિયો છે એમ. મારા તારા રિએક્શન જોવા છે. હા બધાને બેસાડજો મસ્ત હોય બધાને.
તો ગાઈસ તમે લોકો એ જોયું એ રીતે મેં 1.5 મિનિટ ની ક્લિપ પૂજા માટે રેડી કરી હતી અને પૂજા એ જોયું. પૂજા સ્લાઇટ એવી ઇમોશનલ થઈ ગઈ હતી બીકોઝ એનું શૂટ હતું ત્યાં એ હતી પોતે, તો એટલા માટે. અને તમને લોકોને કેવો લાગ્યો એ વિડીયો જરા કમેન્ટ કરજો. અને ગાઈસ ખરેખર હું કહેવા જાઉં ને તો મારી લાઈફમાં હવે પૂજા એક મહત્વનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ ગઈ છે. સો એના વગરની લાઈફ હું ખરેખર ઇમેજિન નથી કરી શકતો બીકોઝ પોતાની અંદર 90% એ છે અને 10% હું પોતે છું. બીકોઝ એક વાત કહું ને તો જ્યારથી અમારા ગોળધાણા થયા છે ને ત્યારથી એક બહુ જ ઇમોશનલી ટચ થઈ ગયા છે અમે બંને. પહેલા અમારા લોકોને બહુ જ ઝઘડા થતા હતા, બહુ જ અમારા લોકોનું હતું એ વસ્તુ, બટ આફ્ટર ગોળધાણા અમારા ઝઘડા લાઈક સાવ બંધ થઈ ગયા. અને હું સાચું કહું ને તો દરેકના રિલેશનશીપમાં 3 ફેઝ આવે જે અમારી લાઈફમાં પણ ઓલરેડી રહેલા છે. તો પહેલો ફેઝ એ હોય છે કે જયારે બંને વ્યક્તિને બંને એકબીજા બહુ જ સારા લાગતા હોય, પછી બીજો સેકન્ડ ફેઝ એવો આવે કે એમાં બંને એકબીજાની વિરુદ્ધ હોય, બરાબર છે, બંને એકબીજાના કોચા જ કાઢતા હોય છે, બંને એકબીજા સાથે બહુ જ ઝઘડા કરતા હોય છે, અને ક્યારેક ક્યારેક તો એવું થાય કે બંને એકબીજાને કહેતા હોય કે મારે તારી સાથે નથી રહેવું. કઈ ખરેખર કહું ને તો એ જ એક ટાઈમ હોય છે જેને સાચવવાનો હોય છે. એન્ડ ધેન એના પછી એક ટાઈમ એક થર્ડ ફેઝ એવો આવે છે જે લાસ્ટ ફેઝ હોય છે, જેમાં બંને એકબીજાને એક્સેપ્ટ કરી લે છે કે હા ભાઈ તું આવી છે અને હું આવો છું. બંને એકબીજાને એક્સેપ્ટ કરી લે છે અને ધેન પછી જે સારી જર્ની સ્ટાર્ટ થઈ છે ત્યાં સુધી જો તમે બધું જ સાચવી લો તો એના પછી બેસ્ટ હોય છે. અમારી જર્ની એવી જ રહી છે. મારી લાઈફમાં પૂજા સિવાય કોઈ ફિમેલ ફ્રેન્ડ પણ નથી જે મારી આટલી ક્લોઝ હોય. નોર્મલ ફ્રેન્ડ ઘણા બધા છે અમારા બંનેના, મતલબ કોઈ એટલું નજીક નથી જેટલી પૂજા છે, અને પૂજાની લાઈફમાં એટલું કોઈ નજીક નથી જેટલો હું છું. અને ખરેખર તો અમે બંને એવું વિચારીએ છીએ કે જ્યારે અમે બંને એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ તો અમારે બીજા લોકોની શું જરૂર છે. એને મને સમજો, ઓલવેઝ એને મને સમજ્યો છે અને મને ક્યારેય એવું નથી કીધું કે નહીં ભાઈ આ વસ્તુ હું નહીં કરું, આ વસ્તુ હું નહીં ચલાવી લઉં. હા, મારી ઘણી એવી હેબિટ હતી, આદતો હતી, ગુસ્સે સડનલી ગુસ્સો થઈ જાઓ, મતલબ ગુસ્સો થઈ જાઓ તો હું ક્યાંય પણ હાથ પછાડું આ તે, તો એવી ઘણી બધી ટેવ હતી જે બહુ જ સારી રીતે એને સુધારી દીધો છે. તો હું થેન્ક યુ સો મચ પૂજાને કહીશ અને ભગવાનને કહીશ પહેલા તો કે આટલું સારું પર્સન મારી લાઈફમાં મોકલ્યું. અને ખરેખર કહું ને તો પૂજા ના હોત ને તો હું મારી લાઈફને ઇમેજિન આટલે સુધી ના કરી શકે ક્યારે. બીકોઝ હું જે કંઈ પણ છું ને આજે, જે કંઈ પણ અત્યારે તમારી સામે હું છું ને, એ મારું 50% to 60% પૂજા છે. બીકોઝ એના લીધે જ હું ઘણો આગળ આવ્યો છું, એને મને ઘણો સુધાર્યો છે, ઘણો સ્ટેબલ કર્યો છે. એક પરફેક્ટ લાઈફ પાર્ટનર કહેવાય ને એ મને પૂજા મળી ગઈ છે. પહેલેથી જ કહેવાય છે ને કે ફિક્સ જ થયેલું હોય છે ત્યાં તમારું થાય, બાકી ગમે એટલા ઊંધા ચત્તા થઈ જાઓ કઈ જ નથી થવાનું, બરાબર છે. તો હું એક વસ્તુ કહીશ તમને બધાને, મારી જર્ની પરથી જે કોઈ પણ પર્સન તમને ચાન્સ આપે છે અથવા તો તમને સુધારે છે તો એને એકવાર સાંભળજો અથવા તો એને એકવાર સમજો. તમને મારી વાત કેવી લાગે એકવાર કમેન્ટ કરજો. હશો કઈ નહીં, આઈ લવ યુ પૂજુ. અહીંયા વાગવામાં થયા છે 8 અને 12 ને દાદા જમવા માટે બેસી ગયા છે. દાદા જમવાનું શું છે? ટમેટાનું શાક છે. અચ્છા, સેવ ટમેટાનું શાક, રોટલી ને ખીચડી ને દૂધ ને બધું છે. અને અહીંયા આવી ગઈ છે પૂજાની સિરિયલ. સુમન આવી? સુમન તને જ દેખાતી ક્યાં. તમે લોકો એ ના જોયો હોય પૂજા નો વિડીયો તો નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક છે, જઈને અત્યારે જ જોજો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. બટ અત્યારે મારે થોડો તમારો ટાઈમ જોઈએ છે, એન્ડ આ વિડીયો સ્પેશિયલી આદિ માટે છે. આદિ, હેપી એનિવર્સરી. હા, તારા આવવા પહેલા નથી ખબર કે આ દુનિયા આટલી સુંદર પણ લાગી શકે છે. તું છે ને, તું બધું જ છે. તું નથી તો કઈ જ નથી. તારી સાથે આખી દુનિયા ગુલાબી લાગે છે. જોરદાર. અરે બહુ જ બહુ મસ્ત હતો. મારા તો આંખમાં પાણી આવી ગયા થોડી વાર. બહુ એટલે બહુ જ. બનાવવામાં કઈ ઘટે? પપ્પા કે હું બોઈ લઈ તો ન લીધું તે. બહુ એટલે બહુ તો વિડીયો બનાવવો તો ક્યાં કેવું પડે. વિડીયો બનાવ્યો. મસ્ત.
મસ્ત બનાવ્યો, જોરદાર. ઘણા રડી જાય મારી જેમ. એમ ને એમ તમે ભેગા રહ્યો ને તમારો પ્રેમ આમ ને એમ રે એટલે આપણે ઘણી એનાથી કોઈ બોર નતું થતું. બહુ ફાઇન, બહુ ફાઇન. થેન્ક યુ સો મચ કે તમે મારા માટે વિડીયો બનાવ્યો. તો ગાઈઝ, અમારી એનિવર્સરી છે તો હેપી એનિવર્સરી બધા કહી દેજો બધા. તો ગાઈઝ, અત્યારે હું જઈ રહ્યો છું ગામમાં બજારમાંથી આઈસક્રીમ લેવા માટે, બિકોઝ આજે 29 તારીખ છે. તો આજે કંઈક નાનું એવું સેલિબ્રેશન તો બન્યું, તો પૂજા નથી તો પણ અમે આઈસક્રીમ ખાઈશું. પૂજા એમ સોરી. તો હું આઈસક્રીમ લેવા જઉં છું અત્યારે, અને જોઈએ લઈને આવું, પછી અમારા બાગનું અમે ખાઈ લઈશું. ચલો જઉં છું અત્યારે. ગાઈઝ, હું ઘરે આઈસક્રીમ લઈને આવી ગયો છું. આ લીધું છે મેં રેડ વેલ્વેટ, બરા બહુ ફાઇન આવે છે. સો ખાઈ લઈએ ફટાફટ. ચલો. તો અમે બધા લોકોએ આઈસક્રીમ ખાઈ લીધું છે. કેવું લાગ્યું આઈસક્રીમ? સુપર, સરસ સરસ હતું. રેડ વેલ્વેટ હતું, મસ્ત મજા આવી ગઈ બધાને. અને આજના બ્લોગમાં ઘણી બધી એવી જ કમેન્ટ્સ છે, જનરલી એવી બધાની કમેન્ટ્સ છે કે કોંગ્રેચ્યુલેશન, તમારી જોડી બહુ મસ્ત છે, તમારી જોડી ભગવાન સલામત રાખે, આ તે બધી એવી જ કમેન્ટ છે. અને બહુ જ સારી સારી કમેન્ટ્સ છે આજના બ્લોગમાં. અમે મોબાઈલમાં તો અમે રિપ્લાય ના આપી શકીએ, તો બ્લોગમાં અમે બધાને થેન્ક યુ સો મચ કહી દઈએ છીએ આવી સારી સારી કોમેન્ટ કરવા માટે. સારી કોમેન્ટ કરી એટલા માટે થેન્ક યુ, અને હજી આવી જ સારી કોમેન્ટ કરતા રહ્યો. અમારી બધી કમેન્ટ અમે લોકો રીડ કરીએ છીએ, મમ્મી પર્સનલી કરે છે, હું પણ કરું છું, અને હું લાઈક કરી દઉં છું. જનરલી હું રીડ કરીને આન્સર બધાને નહીં આપી શકતો, તો હું લાઈક કરી દઉં છું. નહીં, કોઈની નેગેટિવ, યસ, કોઈની નેગેટિવ કમેન્ટ નથી, એટલે બહુ જ સારી વાત છે. તો બસ, તો કંઈ નહીં, આપણા બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. તો બસ, તો કંઈ નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર મહાદેવ, જય શ્રી રામ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. હર મહાદેવ. તો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. પાછું સોરી. હા સોરી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. શું કરો? ચલો કઈ નહીં, ચલો.